તો હવે આપણે જઈએ છીએ કે કોઈ પણ બંધ પાત્ર હોય, આ એક બંધ પાત્ર રાખ્યું છે, એમાં આમ આપણે નળી રાખી દઈએ. આ પાત્રની આમ નળીઓ રાખી દઈએ. આવી રીતે રાખી દીધું. હવે આ પાત્રને ક્લોઝ કરી દે. પાત્રની અંદર દબાણનો ફેરફાર કરવો છે, આમાં તરલ ભર્યું છે. શું ભર્યું છે? તરલ ભરેલું છે. આ તરલ ભરી દીધું છે. અમુક હાઈટ સુધી અહીંયા છે, આટલી હાઈટ સુધી છે બધી. હવે આમાં દબાણનો ફેરફાર કરવો છે તો શું કરવું પડે? કોઈ પિસ્ટન રાખી દે આમ એર ટાઈટ. હવે આ પિસ્ટન ને હું ધક્કો મારું તો શું થાય? પિસ્ટન ને ધક્કો મારું તો શું થાય? કોણ કેસે? આ પાત્ર ની અંદર આ પિસ્ટન ને મેં ધક્કો માર્યો તો શું થાય? દબાણ નો ફેરફાર થાય. દબાણ નો ફેરફાર તમે કર્યો, દબાણ નો ફેરફાર થાય એટલે શું થાય? ચાલો આ દબાણ નો ફેરફાર તો કરી નાખ્યો, પિસ્ટન ને અંદર તરફ ધકેલી દીધું. પિસ્ટન છે એ આવી ગયો ઠેકાણે. હાલો અહીંયા પિસ્ટન આવી ગયું. આ પિસ્ટન ને ધક્કો માર્યો, પિસ્ટન અંદર તરફ આવી ગયો. તો આ પ્રવાહી નું શું થાય? પ્રવાહી ક્યાં હોય છે? પણ ત્રણેય નળીમાં કેવી ઊંચાઈ આવશે? સમાન ઊંચાઈ આવશે. અને દબાણના પ્રસરણનો નિયમ કહેવાય. પ્રવાહીના સ્તંભની ઊંચાઈ કેવી હશે? સમાન હશે. તો આવડી જાય. બંધ પાત્રમાં તરલના દબાણમાં ફેરફાર કરવાથી શું થાય? શું થાય? જ્યારે બંધ પાત્રમાં રહેલા તરલ પર બાહ્ય દબાણ લગાડવામાં આવે ત્યારે દરેક સ્થાનેથી બધી દિશામાં એ દબાણનું કેવું વિસ્તરણ થાય? સમાન. આ આને શું કહેવાય? તરલ દબાણનો પાસ્કલનો નિયમ. તો આ નિયમ સમજાવવા માટે મેં તમને આકૃતિ સમજાવી કે ભાઈ અને આપણે નિયમ લખવો છે તો શું લખાય? જ્યારે બંધ પાત્રમાં રહેલા તરલ પર શું આપવામાં આવે?